أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيد الأنبياء والمرسلين أبي القاسم محمد خاتم النبيين وأوله الطيبين الطاهرين المعصومين أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم فاطمة عزة مني صلوات رسول الله نے مشہور معروف حدیث આપનો ઈર્ષાદ છે કે ફાતેમાં મારો જૂજ છે, મારો હિસ્સો છે. અગર કોઈ એક વસ્તુમાંથી તેનો જૂજ કાઢી લેવામાં આવે તો એ ઇન્કમ્પ્લીટ હશે, અધૂરી હશે, અને જો એ હિસ્સો મેળવી દેવામાં આવે તો જ અખંડ થાય, પૂરી થાય. તો અહીંયા જે છે એ જનાબે ફાતેમા ઝહરા સલામ ઉલ્લાને કહેવામાં આવે છે કે મારો હિસ્સો છે. તો એ મુરાદ એ છે કે જે કાંઈ રસૂલલ્લાહ પોતે તબલીગ અને હુજ્જત લોકો માટે બનીને આવ્યા હતા તો એ હુજ્જતમાં જે છે એમનો પણ એક હિસ્સો છે કે એમણે પોતે જે છે એ સ્ત્રીઓને માટે જે છે એ હુજ્જત તમામ કરી છે. તો સ્ત્રીઓને માટે જે છે કેમ જીવવું, કઈ રીતના રહેવું, એ બધી જ બાબતની આમ જો જોવામાં આવે તો જનાબે ફાતેમા ઝહરાએ ભલે એમની જિંદગી 18 વર્ષની જ હતી પણ 18 વર્ષમાં જે છે એ બધી તાલીમો આપી છે. તાલીમ આપવામાં કોઈ બાકી નથી રહી. જે કાંઈ જરૂરત પડી છે, જે લોકોએ આવીને પૂછ્યા છે, સવાલ મસલા જે વૈરા હોય એ બધાને જવાબ દીધા જ છે, બધાને મળ્યા જ છે. પણ સ્ત્રીને માટે જે જોવામાં આવે તો 3 તબક્કા છે. એક તબક્કો જે છે એ દીકરી તરીકેનો, એક તબક્કો જે છે મા પત્ની તરીકેનો, અને ત્રીજો તબક્કો જે છે મા તરીકેનો. મેં પહેલો તબક્કો કાલ વાત કરી હતી કે દીકરી તરીકે, દીકરી તરીકે આપણે કઈ રીતના જિંદગી બસર કરી અને કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા. કિસમ કિસમની મુસીબતો આવી હતી, એક બેની અનેક મુસીબતો, સૈયદ અબુ તાલિબની મુસીબત, ત્યાર પછી જે છે એમની વાલિદાનો ઇંતકાલ થવો, ત્યાર પછી પણ જે છે મુસીબતોની પરંપરા ચાલુ રહી હતી. તો આ હાલતમાં એમણે જે છે એ પોતાની જિંદગી પસાર કરી હતી. એ જિંદગીના 8મા વર્ષે જે છે એમણે મક્કા છોડવાનો વારો આવ્યો. કારણ કે આ તરફ જે દુશ્મનોએ નક્કી કર્યું કે રસૂલલ્લાહને કતલ કરી દેવા, નહીં અનુસંધાન આખો પ્લાન બને છે, ત્યારે અલ્લાહ તરફથી જે છે એ કહેવામાં આવે છે કે ભાઈ રસૂલલ્લાહને કે તમે અહીંથી નીકળી જાઓ, નહીં ત્યાંથી નીકળી જાય છે. પછી જે છે એ આખી પરિસ્થિતિ એ હતી કે રસૂલલ્લાહ તો નીકળી ગયા પણ પછી અહીંયા જે હતા એ મૌલા કાયનાત એની બિસ્તર ઉપર સૂતા હતા. એ પછી જે આખી રાત પસાર થઈ ગઈ અને સવારનો સમય થયો અને પછી જે છે મૌલા કાયનાતે જે લોકોની અમાનતો વગેરે હતી બધું પરત કરી અને પછી એનાથી નીકળ્યા. નીકળ્યા ત્યારે કોણ હતા? સ્ત્રીઓમાં જુઓ તો બે એમની જિક્ર મળે છે, એક ફાતેમા બિનતે અસદ અને બીજા જે છે એ જનાબે ફાતેમા ઝહરા, અને શાયદ ત્રીજા જે છે ઉમ્મે હાનીની જિક્ર મળે છે કે જે હઝરત ઇસ્લામના બેન હતા, એમનો એમનો જિક્ર મળે છે. તો આ હસ્તીઓ જે છે એમની સાથે હતી, હઝરત અલી ઇસ્લામ સાથે ને લઈને અહીંયાથી મદીના તરફ ગયા હતા. તો મદીનાની અંદર જે છે તકરીબન 1 વર્ષનો ગાળો થયો અને જ્યારે એમને 9 વર્ષની ઉંમર થઈ ત્યારે જે છે રસૂલલ્લાહ એમની શાદી કરે છે. તો શાદીની કોઈ મારે તફસીલ નથી કહેવી અહીંયા, કેમ કે એ શાદીની તફસીલ કહું તો ઓછો હું જે 3-4 મટલી સૂચવે. પણ અહીંયા જે છે એ શાદી કરે છે. હવે શાદી માટે જે છે સામાન્ય રીતે આપણે ત્યાં જે છે ઉસૂલ છે કે ભાઈ માંગવું આવે, નક્કી થાય, ત્યાર પછી જે છે એ બધો આગળ પ્રોગ્રામ થતા હોય છે. પણ થોડાક વખત પહેલા, થોડાક લગભગ 10-15 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં લાયન્સ ક્લબમાં એક પ્રોગ્રામ રાખતો લેક્ચરનો કે દેજ એક ભૂષણ છે એ વિષય ઉપર. જ્યારે એના સેક્રેટરી મારી મેં દુકાન પર બેઠો હતો અને મને વાત કરી, મને કે આમ છે માસુમભાઈ આનું શું કરવું? કાંઈ કરવાનું નહીં, અમારામાં તો આવતું જ નથી દેજનું. મને કેમ? અમારામાં તો મહેર પ્રથા છે, મહેર આપવી જે છે એ કમ્પલસરી છે. જો એ આપ્યા વગર નિકાહ કરે તો એમાં તે પ્રોબ્લેમ થશે. અને એટલે બધું મહેર તો જે છે એ પહેલાં નક્કી થવી જ જોઈએ. આ અગર નક્કી નથી થતા તો એક મસલો છે કે તમે આજ બહારગામ ગયા કોઈ વિદેશમાં, ત્યાં મહેર નક્કી નથી કરી તો જ્યાં જે ભાવની મહેર હાલતી હોય એ મહેર ઓટોમેટિક તમારી નક્કી થઈ જશે અને તમારી મહેર ચૂકવવાની રહેશે. તો મહેર તો જે છે એ સ્ત્રીનો હક છે. મેં કીધું
ને એ જે છે સ્ત્રી જે માગે એ મેરેને આપવી પડે, એના માટે કોઈ ફિક્સ મિકદાર નથી. એ તો બેની હા મામી સમજૂતી ઉપર હોય છે કીધું. તો બે એને કીધું આ મહેરની વસ્તુ. તો અહીંયા પણ જે છે જનાબે ફાતમ તો ઝહરા સલામુલ્લાહની જે મહેર હતી એ મહેરની જે રકમ હતી એ જે છે એ મૌલાએ કાયનાત રસૂલલ્લાહને આપીને એમણે જે છે બધું જે ઇંતજામ કર્યો એ. તો આ રીતના એમનો જે છે નિકાહ થઈ ગયા, બધું પતી ગયું. જ્યારે રુખસતી પણ થઈ ગઈ, જ્યારે રુખસતી પછી જે છે એ જ્યારે અઝરસલામના ઘરમાં આવે છે પછી એમનું જે જીવન છે ને એક પત્ની તરીકેનું જીવન હતું. અને એ કેવી રીતે બસર કર્યું એ જ મહત્વનું છે. કેમ કે દીકરી તરીકે તો હજી એક શક્યતાઓ રહેલી છે કે દીકરીએ જે છે એના મા બાપના બધા લાટકોટ પૂરા કરવાની કોશિશ કરે, ભાઈ કાલ હવે દીકરી હોઈ જાય, પારકે ઘરે જવાની છે, આપણે એનું આપો અત્યારે એને રાજી કરો, એને રાજી કરો એમ કરતા હોય છે. પણ ખરેખર જે છે એ રાજી કરવો એને મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ છે કે એની અમે એના સંસ્કાર જે રેડવા જોઈએ એ મહત્વની વસ્તુ છે. તો અહીંયા જે છે જ્યારે જનાબે ફાતમતુ ઝહરા પોતાના શોહરની આવે ત્યાં આવે છે ત્યારે જે છે રસૂલલ્લાહ જ્યારે રુખસત કરતા હતા ત્યારે પોતાની દીકરીને શું કીધું ભલામણમાં કે બેટા અલી જે છે એ એક સારામાં સારી વ્યક્તિ છે, એનાથી અફઝલ કોઈ દુનિયામાં વ્યક્તિ નથી, પણ એ જે છે માલે દુનિયાથી ભલે તંગ હોય પણ એની જેવો કોઈ જે છે એ ફજીલતવાળી વ્યક્તિ નથી, માટે તું એક કામ કરજે કે એમની પાસે કદાચ કોઈ ફરમાઈશ કરતી નહીં. સામાન્ય રીતે તમે જુઓ જે ઘરમાં પતિ પત્ની વચ્ચે જે ઘણા ઝઘડાઓ એવા હોય છે કે જેના કારણમાં જો કોઈ હોય તો એ ફરમાઈશ, ફરમાઈશને કારણે જ હોય. કેમ કે ઘરમાં શું છે કે બહિરામનો તો બાજુવાળાને કાંઈક જોયો તો કે અન્યાય આવ્યું, અન્યાય આવ્યું, અન્યાય આવ્યું, એ બધું જોયા કરતા હોય. અને સરવાળે જે છે એ એના પતિને આવીને કહે કે ભાઈ તમે આ લાવો, આ લાવો, આપણે આ લેવું છે, આપણે આ લેવું છે. હા અગર સાહેબે હેસિયત હોય તો બરોબર છે કે એ લઈ આવે ને અપાવી દે બધું, પણ ખુદાના ખાતે સાહેબે હેસિયત નથી માણસ તો પરિસ્થિતિ બેમાંથી એક આવે, કાંઈ એણે કર જ કરવું પડે અને કર જ કરીને લાવે, અને કાંઈ એણે છે ને પોતાની મૂંડી નિશ્ચિંત કરી દેવી જોઈએ અને શરમાઈ જવું પડે. તો તમે જે છે એ શા માટે એ ફરમાઈશો કરો છો કે જે તમારા હસબન્ડની અથવા તમારા સોહરની જે છે એ ત્રેવડ બારની વાત છે. તો બસ આપણને ખાસ રોક્યા છે તમે જે છે એ તમારી હૈસિયત મુજબ જે છે એ તમે ખર્ચો કરો. અને આપણે તો ત્યાં સુધી કીધું કિનાતના બારામાં કે તમે કિનાયત અખ્તિયાર કરો, કિનાત એટલે સંતોષ રચનાઓ. ને એને માટે કીધું તો સંતોષ કઈ રીતના કે જેટલી ચાદર છે એટલા જ પગ ફેલાવો, તમે વધારે ખર્ચાની વાત નહીં કરો જે તમારી ત્રેવડમાં નથી. તો બસ ફરમાઈ છે કે એવી વસ્તુ છે કે એમાં જરૂરિયાત એવી વસ્તુ આવતી હોય ને બિનજરૂરી ઘણી વસ્તુ આવતી હોય. તો અહીંયા જે છે જનાબે ફાતમતુ ઝહરાને પહેલી હિદાયત એ કરે છે કે તમે તમારા શોહરના ઘરે જાઓ છો તમે અહીંયા કોઈ ફરમાઈશ કરતા નહીં. અરે આપણે જે છે મેં તમને કીધું સમાજમાં જે છે એ અનેક વખત એવા ઘણા ઝઘડાઓ જોઈએ છે એ નજીવી ફરમાઈશના હિસાબે છે ને ઝઘડો આગળ વધતો હોય છે. તો બસ કોશિશ એ કરવાની કીધું છે આપણે, કેમ કે આ જે છે મજલિસો એની અંદર આમાં શિરકત કરો એટલે સવાબ છે, પાછળ મસાહેબ આવશે એમાં આવશે ગમ કરશો એનો પણ સવાબ છે, એ બરોબર છે બાઈ છે સવાબ છે. પણ આ મજલિસો જે છે એનો મકસદ એકલો આ નથી સવાબનો, સાથો સાથ એ છે કે એમના જીવનમાંથી જે આપણા અઈમા અલ ઇસ્લામ છે એના જીવનમાંથી કંઈક આપણે નસીહત લઈને આપણા જીવનમાં અપનાવીએ. કેમ કે એમની પાસેથી આપણે જે કંઈ મેળવવાનું છે જે આપણા જીવન માટેથી ને મેળવવાનું સારું હોય પણ એમાં જે છે એ આપણે સુસ્ત છીએ. તો અહીંયા પહેલી ફરમાઈશ પહેલું એ કહે છે કે તમારા શોહરને જે છે એ કોઈ ફરમાઈશ ન કરતા. અને આરોહર મૌલાએ કાયનાતને પણ કહે છે કે ફાતેમા જે છે એને જે છે ફાતેમા જે મારા જીગરનો ટુકડો છે અને એવી કોઈ વાત ન કરતા કે જેનાથી એને દુઃખ થાય. તો બેને ભલામણ કરે છે એ વખતે. અને પછી જે છે જોવામાં આવે તો એના માટે અલગ અલગ પાંચમા ઇમામથી રિવાયત છે, બીજાથી રિવાયત છે, બે ત્રણ ચાર અલગ અલગ રિવાયતો છે. પણ એ રિવાયતનો હાસિલ કલામ એ છે કે એમનું જે જીવન શરૂ થયું પછી જે છે રસૂલલ્લાહ જે છે પછી જે છે એમ રિસાલત માં જ્યારે એમની ખિદમતમાં આવ્યા ત્યારે એમને કીધું ભાઈ અમને કામની વહેંચણી કરી દો બેઉના. ત્યારે જે છે એમણે વહેંચણીમાં એ કીધું કે ભાઈ હઝરત અલ ઇસ્લામ જે છે એ ઘરની બહારનું કામ બધું કરશે અને ઘરની અંદરનું કામ છે જેના ફાતેમા કરશે. આ બંનેને કામ આપી દીધા એમને. પહેલી વાત સમજો કે ન્યા એ જમાનાની જે પરિસ્થિતિ હતી શું હતી. આજનો જમાનો આ બહુ સારો છે, બધા જ એપ્લાયન્સો આ તે બધી રીતના આપણે જે છે ફાયદાવાળા છીએ. એ જમાનાની અંદર તો એવી વસ્તુ હતી તકલીફ
પાણી તો એ કૂવામાંથી ભરવાનું, શીશીને ભરીને તમે લાવો, મસ્ક ભરીને ઘરે ત્યારે પાણી ચાલે. અને બે રિવાયતો છે, એક તો મૌલાય કાયનાત બહારથી પાણી ભરીને લાવતા હતા, અને બીજી એક રિવાયત એ છે કે જનાબે ફાતેમતુ ઝાયરાના ઘરના સંકુલનમાં જ જે કૂવો હતો ને એમાંથી જ ખુદ જનાબે ફાતેમા જે છે એ પાણી શીશીને બહાર લાવતા હતા, અને એ પાણીની જે મસ્ક લેતા હતા ખમર ઉપર તો એને ત્યાં ચાઠા પડી ગયા હતા. ત્યાં સુધી ત્યાં એક રિવાયત છે કે ભાઈ એમને એ જે છે એ તકલીફ થઈ હતી. તો એમણે જે છે ઘરનું કામ, હવે ઘરનું કામ તમે વિચારો કે આપણા જ ઘરમાં જોઈએ છીએ અવાર ત્યાં સુધી બૈરાઓ શું કામ કરે છે, કેટલું કામ કરે છે. સવારથી લઈને સાંજ સુધી બધું કામ કરતા હોય છે. અહીંયા જનાબે ફાતેમતુ ઝહરાના માટે જે મશહૂર મશહૂર બાબતો મૂકી છે એ છે કે એ પોતે ઘરમાં ઝાડુ દેતા, પોતાના ઘરમાં ચૂલો સળગાવતા, કેમ કે આજનો જમાનો ગેસનો નહોતો ચૂલો કે તરત બટન કર્યું એટલે ચાલુ નહીં, એ તો જમાનામાં એ લાકડા જ હતા અને એમાં એને ફૂંક મારી મારીને હળગાવવા પડે ત્યારે એ હળગે. અને એ સિવાય પછી જે છે એમના ઘરમાં જે છે આપણી જેમ આજની જેમ નથી કે ભાઈ મારો ઘર ઘંટી છે અથવા તો બાર ઘંટીમાં મૂકી આવે એટલે દળાઈને આવી જાય, નહીં, ના તો હાથે દળવાનું હતું અને હાથે દળવામાં જે છે એ મહેનત કરવાની હતી પોતાને. તો એ પણ એ કરતા હતા, આ બધી જ બાબતો એ પોતે ઘરમાં કરતા હતા, મહેનત કરતા હતા. આટલી બધી મહેનત કરવાની હતી અને એમણે કરી હતી. હવે આજના જમાનામાં આપણા ઘરમાં જુઓ કે આપણે કેટલી મહેનતને કરીએ છીએ, સહેજ કાંઈક વધારે તકલીફ થાય એટલે ફોરન જે છે એ કંઈક ને કંઈક બહાના હેઠળ જે છે એ ઝઘડા શરૂ થઈ જાય છે. તો બસ એ જુઓ કે તમે એક તરફ તો આપણે બધા એમ કહીએ છીએ કે અમે જનાબે ફાતેમતુ ઝહરાના માનવાવાળા છીએ, એમના ફોલોવર છીએ, બધું કહીએ છીએ, પણ જ્યારે કાંઈક કામની વાત આવે તો એમના જીવનમાંથી કંઈક લેવાની વાત આવે છે તો ફોરન જે છે આપણે કંઈક ને કંઈક બહાનું કાઢી નાખીએ. બધાએ કહીએ હવે હું તો એમ કહું કમસે કમ અખલાક એમ તમારી એટલી ડ્યુટી તો છે કે તમે તમારા ઘરનું કામ કરો. હા, અગર હેસિયત છે તો ભલે એકથી ચાર કામવાળા રાખો તમારી તેવડો હોય તો, પણ નથી તો એના માટે તૂટી મરવાની કોઈ એક જરૂર નથી. તમે ઘરે કામ કરો તમારું પોતાનું, તો આપણે ખાસ સામે જીવ જાય જ કરીશ. ભાઈ તમે કરો, ખુદ જનાબે ફાતેમતુ ઝહરાએ પોતાના ઘરનું કામ કર્યું છે. અને એથી આગળ જે કહેવામાં આવ્યું છે કે ફાતેમા ઝહરા જે છે આ બધું કામ કરતા હતા અને એ કામ અનુસંધાનમાં જે છે એમાં જ્યારે ચક્કી ચલાવતા હતા ત્યારે એમના હાથમાં છાલા પડી જતા, છોલાઈ જતા હતા, અને લોહી લુહાણ જે છે એ હાથ જે હાથલો હોય ઠેરવવાનો એ લોહી લુહાણ થઈ જતો. તો એને માટે જે છે એ ઘણા પ્રસંગો મળે છે કે એ રીતને એમને જે છે આ તકલીફો થતી હતી. હવે એમના જીવનમાં જોઈએ બીજી રીતે તો જનાબે ફાતેમતુ ઝહરા છે પોતાના શોહરને જ્યારે પણ એ ઘરે આવે ત્યારે એમના શોહરની જે છે બહાદુરી અને ફિદાકારીની જે છે એના વખાણ કરતા અને પછી જંગ માટેની એની પછીની જે જંગ થાય એને માટે જે એમને પ્રોત્સાહિત કરતા, કેમ કે એ તો જે છે એ સુજાત વ્યક્તિ હતા અને લડવૈયા હતા, બધે લડતા હતા, બધી જંગોમાં એમને હારેલા હતા હઝરત ઇસ્લામ. તો એ જંગોમાંથી જ્યારે પાછા આવે ત્યારે એમને જે છે આવે એટલે એમની ફિદાકારીની જે વખાણ કરવાના, એમને કાંઈ બીજી આડીવડી વાતો નહીં કરવાની. બાકી આપણે ત્યાં તો એવી પરિસ્થિતિ છે કે ઘરમાં આવ્યા નથી ને ફાયરિંગ શરૂ થયું નથી, એ આને આમ કર્યું ને આણે આમ કર્યું ને આમ થયું તેમ થયું, એટલે ભાઈ શું કામ આવ્યા છે તો પહેલાં શાંતિથી બેહવા દો, ચા પાણી પીવડાવો, બેહારીને પછી નિરાતે વાત કરજો બધી. આ તો એ સીધું આપણા ઘરનું આખી પરિસ્થિતિ આખી જુદી બની જાય છે. તો અહીંયા એમ કીધું છે કે જો એ એમણે પોતાના શોહરની ફિદા કરીને વખાણ કરતા હતા અને પછીની જંગ માટે જે છે પ્રોત્સાહિત કરતા હતા અને પોતાના બે હિસાબ મહોબ્બતથી થાક્યા પાક્યા શરીરને જખમોને જે છે એ તસ્કીન દેતા હતા. તો આ હઝરતની અમે જણાવે ફાતેમતુ ઝહરાનો અમલ છે કે પોતાના શોહરને જે છે એ તસ્કીન દેતા હતા અને આ રીતના પોતાની સાથે જે પોતાની જિંદગી પસાર કરી. અને એથી આગળ જે છે એ ખુદ મૌલાય કાયનાતના શબ્દો છે કે જ્યારે હું ઘરે પાછો આવું અને ઝહરાને જોઉં તો મારા તમામ ગમ અને અંધો જે છે ખતમ થઈ જતા હતા. એ ક્યારે થઈ જતા હોય? સીધું આવે એટલે ફાયરિંગ કરવાથી બધું શરૂ કરી દેવાનું કે આમ હતું ને તેમ હતું ને ફરણો આશો આ પણ આમ નતું બોલો આમ નથી કરતો, નહીં. એ જ્યારે આવતા હોય ત્યારે એમને એવી રીતના રાખ્યા હોય ત્યારે એમણે એમ કહેવું પડે કે ભાઈ હું જે છે એ ઘરે જાઉં તો મારો ગમ અને અંધો ખતમ થઈ જાય. એવી પરિસ્થિતિમાં ક્યારે આવતો હોય? તો બસ એ જે છે એ મેં તમને કીધું એમ તમે જનાબે ફાતેમતુ ઝહરાના ફોલોવર છો એટલે તમારે કમસે કમ અખલાકન પણ જે છે આ બધી વસ્તુ અપનાવી જોઈએ કે તમારા શોહરારે કેમ રહેવું. અને પછી કહેવામાં આવ્યું છે કે જનાબે ફાતેમા એ ક્યારે પણ પોતાના શોહરને રજા વગર ઘરની બહાર નથી ગયા અને ક્યારે પણ ગુસ્સો થાય એવું કોઈ કામ ન કરતા.
પછી કીધું છે કારણ કે જનાબે સૈયદાએ જે છે ઇસ્લામમાં ઔરત ઔરત જે છે શોહરને ગજબ ના કહેવાય કે ગુસ્સો છે તો ખુદાવંદે આલમ તને નમાજ અને રોજા કબૂલ નથી કરતો. સામાન્ય આપણે ઘરમાં જે છે એ વાત તો થાય જ છે કે પણ ગુસ્સો દેવરાવી દેતો હોય કાંઈ એવી વાત મૂકીને ઓલાનો શોહરને ગુસ્સો આવી જાય તો એક વાતો શું કામ કરો તમે એને ગુસ્સો દેવાની. હા જો ગુસ્સો આવી જાય પછી ને વાક્યમાં વાક્ય રાખ્યું છે તો એ ગુસ્સો આવી જાય એવી વાત શું કામ તમે કરો છો કે તમારા શોહરને ગુસ્સો આવે અને તમારા શોહરની ઇજાજત વગેરે તમે બહાર પણ શું કામ નીકળો છો ને બહાર ન નીકળો એટલે તમને કોઈ નુકસાનમાં નથી તમે ફાયદામાં થાવશો. ઘણી વાર પહેલાં આની વાત કરી દઉં કે ગુસ્સો જે છે નમાજ અને રોજા કબૂલ નથી કરતો ત્યાં સુધી કે જ્યાં સુધી એ પોતાના શોહરને રાજી ન કરી લે. જો એનો શોહરને પછી રાજી કરી લે તો જે છે એ ખુદાને કબૂલ કરે છે પછીમાં. ને મને મેં કીધું ને શોહરની ઇજાજત વગર તો એક વાક્ય મળે છે રસુલ્લાના જમાનાનો. રસુલ્લાના જમાનામાં પ્રસંગ એવો બન્યો હતો કે એક ભાઈ જે છે પોતાની ઘર પત્નીને જે છે મદીનામાં રાખીને પોતે બહારગામ કામ હશે ગયા અને કહેતા ગયા તેની પત્નીને કે તારે બહાર જવાનું નથી કે ક્યાંય નીકળતા નહીં. એવામાં એ ભાઈ જે છે એનો શોહર એનો બાપા જે છે એ બીમાર પડી ગયા. જ્યારે બીમાર પડી ગયા તો એણે રસુલ્લાને કહેલો હતો કે યાર રસુલ્લા હું મારા બાપા બીમાર છે હું એની પાસે જાઉં મને મારા શોહર આ રીતની ના પાડી છે. ત્યારે એ કહે છે રસુલ્લા કે ભાઈ ના ના જાઓ તમે વળે સોળસ જમાઈ જાય છે અને એના બાપાનો ઇંતકાલ થઈ જાય છે. ત્યારે એ કહેવાય ભાઈ મારા વાલિદ સાહેબનો તો ઇંતકાલ થઈ ગયો હવે હું જાઉં એની તદફીન મને એમાં રસુલ્લા ના પાડે છે કે નહીં. બસ થોડા સમય પછી જે છે રસુલ્લાને કહેવરાય છે કે તારી આ જે સબ્ર કરવી હતી એ સબ્રને કારણે તારા બાપને તને બેને ખુદાએ બક્ષી આપ્યા છે. વિચાર કરો કે બક્ષાઈશ ક્યાંથી મળી એને જ્યારે એને પોતાના શોહરનો હુકમનું પાલન કર્યું ને ઘરની બહાર ન નીકળી ત્યારે. તો આ જે છે મહત્વની વસ્તુ કે આપણે જે છે સામાન્ય ગણીએ છીએ એને કોઈ ગણકારતા નથી ને આ બધી બહુ મહત્વની વસ્તુ બનતી હોય ભલે લાગે ઝીણી ઝીણી પણ એ ઘણી છે. અને એથી આગળ જો જોઈએ એમની જિંદગી જે શરૂઆતમાં પસાર થઈ એમની સાસુ જનાબે ફાતો બિનતે અસદની સાથે એમાં પણ જે છે કોઈ જાતનો એવો ઝઘડા ફિસાદનો કોઈ પ્રસંગ નહીં આવ્યો હોય. એટલા માટે કે એમાંય જે કામની વહેંચણી થઈ ગઈ હતી કે જનાબે ફાતે બિનતે અસદ જે છે ઘરની બહારના કામ બહારના કામ એટલે કોઈને લગ્નમાં જવું પરણમાં જવું કોઈને જે છે એ બીજા અયાદત માટે જવું એ બધા પડતું કામ એ કરતા અને જનાબે ફાતેમાં જે છે એ પોતાના ઘરના કામ કરતા. તો આ રીતના જે છે એમની જિંદગી શરૂઆત થઈ હતી જે સાદી સુધા જિંદગીની. હવે એમને ત્યાં આગળ જે જોવામાં આવે તો એમની ઘણી બાબતો છે એમની ઇબાદતો છે એમની જે ફરમાઈશની જે વાત છે એ પણ છે બધી જ ઘણી બાબતો છે. અને એની સાથોસાથ એક પ્રસંગ એ પણ કીધો ઘરની સ્ત્રી જેમ ઘરમાં કામ કરે છે પણ એને જો પુરુષ હેલ્પ કરે છે મદદ કરે છે તો એ પણ ઘણો ફાયદેમંદ છે. હો પુરુષ જે એક પ્રસંગ મળે છે કે હઝરત એકવાર જે છે મસૂર જે છે ઘરમાં વીણતા હતા એ વખતે રસુલ્લા આવ્યા અને ફરમાવ્યું એ અબુલ હસન સાંભળો હું જે કહું છું તે ખુદાના હુકમને કહું છું જે શખ્સ ઘરના કામમાં પોતાની ઔરતને મદદ કરે તો તેને તેના અંગ ઉપર જેટલા વાળ છે એ દરેક વાળના બદલામાં એક એક વર્ષની ઇબાદતનો કે જેમાં દિવસે રોજા રાખ્યો અને રાત્રે નમાજો પડ્યો હોય એવી જે છે ઇબાદતનો એનો સવાબ આપશે અલ્લાહ એક એક વાળના બદલામાં. ઘરમાં અગર પોતે પોતાની સ્ત્રીને હેલ્પ કરે છે કામમાં તો આ બધા ફાયદાઓ બતાવ્યા છે. અને એથી આગળ જે છે એ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહમાં બે મળે છે. એકવાર તો એવો પ્રસંગ બન્યો કે હઝરત આમ ખુદ કહે છે એને કે ભાઈ તમે જાઓ અને તમારા બાબા પાસે જે કોની જો આવી છે એમાંથી કોઈ કનીજ આપે તમને જાઓ તો. એટલે એમના કહેવાથી મૌલાઈ કાયનાતના કહેવાથી પોતે જાય છે અને જ્યારે ત્યાં પહોંચે છે તો ત્યાં અસાબોનો હુજુમ હતો અસાબો ઘેરીને બેઠા હતા એટલે પોતે પાછા આવી આવે છે ઘરે. બસ જ્યારે પાછા આવે છે પછી જે છે એ બીજે દિવસે રસુલ્લા કેમ કે રસુલ્લા જોયું છે ને હવે સૈયદ આવ્યા છે ને પાછા આવી ગયા એટલે બીજે દિવસે જે સવારમાં આવે છે એમના ઘરે આવીને કહે છે કે બેટા શું બાબત હતી તમે આવ્યા છો અહીંયા. ત્યારે કહે છે કે બાબા મને અબલ હસને કીધું કે કાની જો આવી છે માલે ગનીમતમાં અગર જો આપે તો
લઈ આવો તમે, કેમકે અમને બહુ અહીંયા તકલીફ પડે છે, હાથમાં છાલા પડી ગયા છે, આ બધી પરિસ્થિતિ છે. ત્યારે અમે રસુલ્લા કહે છે કે બેટા હું તને એનાથી સારી વસ્તુ આપું. ત્યારે કહે છે કે હા જરૂર બાબા મને આપો. તો એ સમયે જે છે એ રસુલ્લાને તસ્બીહ ફાતમતુ ઝહરા આપણે જેને કહીએ છીએ એ તસ્બીહ અતા કરે છે. હવે તસ્બીહ જે છે એના ફાયદાઓ જોવો તો અનેક છે. આપણને તો જે છે અમે પડીએ છીએ તો એ એટલી બધી સ્પીડમાં કે એ જલ્દી પૂરી થાય તો બાકી આપણે એક નફેકડી એવી દુઆ પડીને, પણ ખરેખર જે છે એ તસ્બીહ નિરાતથી પડો એના ઘણા ફાયદાઓ છે. એ જે છે એક કસીર છે, કસીર ત્રણ છે, કસીરનું માપિયા ત્રણ અલગ અલગ બતાવ્યા છે. એક આબે કસીર આવે છે, એક માલે કસીર આવે છે, અને ત્રીજો જે છે એ ઝિક્રે કસીર. તો આ ત્રણેય જે છે એ કસીર છે. તો આબે કસીરનું તો માપ આપ્યું છે કે ભાઈ આટલા ભાઈ આટલા જે છે એ સાડા ત્રણ વેતનો કન અથવા તો આટલા લીટર પાણી આવે એ જે છે એ આબે કુર ગણાય. એ આબે કુરથી જેટલું વધારે થાય એ બધું જ જે છે આબે કલીલમાં આવી જશે. અને પછી જે કીધું છે કે માલે કસીર, આબે કસીરમાં આવશે ઓલું માલે કસીર. માલે કસીર તો એ કહેવામાં આવ્યું છે કે જ્યારે દસમા ઇમામ અલી ઇસ્લામના જમાનામાં જ્યાંનો જે બાદશાહ હતો એણે જે કંઈક બીમારી લાગુ પડી અને એ સમયે એણે કીધું હતું કે ભાઈ મને જો આ બીમારી મટી જશે તો હું જે છે એ માલે કસીર રાય ખુદામાં આપીશ. અને કહેતા તો કહી દીધું ને બીમારી મટી ગઈ, પછી માલે કસીરની વ્યાખ્યા શું કરવી? તો એણે તો બધા પોતાના જે દરબારી મુલ્લાઓ તને પૂછ્યું તો કોઈકે આ કીધું, કોઈકે આ કીધું, કોઈકે આ કીધું, કોઈ પાસે આ સહી જવાબ દલીલ સાથેનો નહોતો. પછી જ્યારે ઇમામ અલી ઇસ્લામને પૂછવામાં આવ્યું ત્યારે ઇમામ અલી ઇસ્લામે કીધું કે ભાઈ આનો જવાબ એ છે કે 80 થશે. તો કે એની દલીલ હું? તો કે કુરાન શરીફમાં અલ્લાહે કીધું છે કે અમે રસુલ્લાને 80 જગ્યા ઉપર જે છે મદદ કરી, અને એને માટે શબ્દ વાપર્યો છે કે કસીર મદદ કરી. તો ન્યાય જે છે એ જે 80 વખત મદદ કરી એને કસીર કહેવામાં આવ્યું છે. એટલે માલે કસીરને ન્યાય 80 કીધું એમણે. હવે અહીંયા જે છે એ ઝિક્રે કસીર, ઝિક્રે કસીર જે છે તસ્બીહ ફાતેમા છે. જનાબે ફાતેમતુઝ ઝહરાની આ તસ્બીહ જો કોઈ કાઢે છે તો એક ઝિક્રે કસીર કર્યો હોય છે. હજમાં જ્યારે ગયા હતા મિત્રો મારા, ત્યારે એ વખતે સાદિક હસન સાહેબે જે કીધું હતું કે ભાઈ જે લોકો રાતના મુદલફામાં ન રોકી શકે અને સીધા મીના વયા જાય તો એ લોકો માટે છે કે ઝિક્રે કસીર કરે. તો પૂછ્યું કે ઝિક્રે કસીર શું? ત્યારે એમણે કીધું કે તસ્બીહ ફાતેમતુઝ ઝહરા જે છે એ ઝિક્રે કસીર છે. સલવાત આ સમય તો એમને કનિજ કોઈ નથી મળી, પણ પછી જે છે ઘણા વખત સમય પછી જે છે રસુલ્લા ખુદ પોતાની રકમમાંથી ખરીદી અને એક કનિજ એમને આપે છે કે જેનું નામ ફિઝા હતું. હવે ફિઝા જે એમને ત્યાં જે છે કામે આ ફિઝાને જે કનિજીમાં આપે છે, પણ હારો એક વસિયત કરે છે, એક નસીહત કરે છે કે બેટા એક દિવસ તમે કામ કરજો અને એક દિવસ જનાબે ફિઝાથી કામ લેજો. વિચાર કરો, ત્યાં તો કનીજ એટલે કનીજ, ગુલામ એટલે ગુલામ, એની પાસે એવી રીતના કામ લેવામાં આવતું. ત્યારે અહીંયા શું કહેવામાં આવે છે કે એક દી તમે કામ કરજો ને એક દી ફિઝા કામ કરશે. તો આ રીતના જે છે બંને રહેતા હતા. અને એવામાં એક દિવસનો પ્રસંગ છે કે જનાબે સલમાને ફારસી જે છે એ સવારના વહેલી નમાઝ માટે નીકળ્યા, એવા વેળે જોયું તો જનાબે સૈયદા જે છે એ પોતે ઘંટી ચલાવતા હતા અને હાથમાંનું જે છે લોહી નીકળતું હતું, છાલા જે પડી ગયા હતા એમાંથી, અને એ લોહી નીકળતું હતું. અને એવામાં ઇમામ હુસૈન ઇસ્લામના ખોળામાં હતા કે જે રોઈ રહ્યા હતા. ત્યારે આવીને કહે છે કે સૈયદાજી તમારે માટે તો કંઈક કનીજ આપી છે તમારા બાબાએ, ક્યાં છે ફિઝા અને કયો કામ કરે? તો કે આજનો જે મારો વારો છે, ગઈકાલે એનો વારો હતો, એટલે આજ તો મારે જ કામ કરવાનું છે. ત્યારે જ સલમાન કહે છે કે તો લાવો હું છે એ બેમાંથી એક કામ કરું, કાં છોકરાને બહેલાવું યા ઘંટી ચલાવું. ત્યારે કહે છે કે તમે ઘંટી ચલાવો, હું બહેલાવી લઈશ છોકરાને. તો એ જનાબે સલમાન ન્યાજ હશે ઘંટી ચલાવે છે. તો એ જ બતાવી આપે છે કે ભલે આ દુનિયાની મુસાવાતની વાતો કરતી હોય કે બધાને સામ્યવાદ સામ્યવાદ સામ્યવાદ, સાચો સામ્યવાદ તો અહીંયા તમને મળે છે. તો માલિક છે એ બીજે દિવસે જે છે એ કામ કરતો હોય અને કનીજ જે છે ઠાઠતી છે ને બેઠી હોય આરામથી. અને હજી એક બીજી વાત કરી દઉં તમને, જ્યારે આ વાત આવી છે આપણે બધા જ સાંભળેલ કે સૂર્ય દહરનો જે વાક્યો જે છે પ્રસંગ આખો કે ત્રણ દિવસ મુસલસલ રોટીઓ આપી
તો 3 દિવસની રોટીઓમાં 2 દિવસથી તો જનાબે ફાતિમ તુઝારાની માની લેવાય, પણ 1 દિવસ તો જનાબે ફિજાના હાથની જ ગઈ હશે ને, કેમકે એમણે જ કામ કર્યું છે ને 1 દિવસ તો. તો જનાબે ફિજાની જે છે એ આટલી ફજીલત અહીંયા આવ્યા પછી જે છે આપણા ઘરમાં આવ્યા પછી બની હતી, તો એ જનાબે ફિજાની પ્રસંગ બન્યો હતો. તો આ રીતના જો જોવામાં આવે તો ઘણા જેવા પ્રસંગો મળશે આપણને. અને ઇતિ આગળ જો વાત કરું જનાબે ફાતિમા ઝહરાના ઇલ્મના બારામાં, ઇલ્મના બારામાં તો જે છે એ બચપણથી જો જોવામાં આવે તો વાક્યાઓ મળે છે કે જ્યારે આવ નાની ઉંમરમાં હતા અને જ્યારે રસુલ્લાએ મદીનામાં આવ્યા પછી જે શાદી કરી એ પહેલી સૌદા સાથે શાદી કરી અને બીજી ઉમ્મે સલમા સાથે કરી. ત્યારે ઉમ્મે સલમાની સાથે શાદી કરી પછી જનાબે ઉમ્મે સલમાને કહે છે કે તમે આ મારી દીકરીને જે છે કંઈક આદાબ શીખવાડો, કંઈક શીખવાડો બધું. બસ એક તો કહે છે, પણ જ્યારે જનાબે ઉમ્મે સલમા શીખવાડવા માટે કંઈક બેસે છે તો ફોરન એ એક વાત કરે તો એની ઉપરથી આ બીજી વાતો કરીને બીજી સમજાવે છે કે આનું આમે થાય, આનું આમે થાય. ત્યારે ખુદ જનાબે ઉમ્મે સલમા વિચારમાં પડી જાય છે કે હું આને હું શીખવાનું, હું મારે આની પાસે શીખવું પડે એવી પરિસ્થિતિ છે. તો આ બચપણમાં એમનું ઇલ્મ હતું. અને એથી આગળ જો જોવામાં આવે તો ઘણા ઇલ્મના વાક્યા મળશે. એક પ્રસંગ તો એ મળે છે કે રસૂલુલ્લાહ જે છે મસ્જિદમાંથી કીધું કે ભાઈ સ્ત્રીને માટે જે છે એ કઈ વસ્તુ ઉત્તમ છે. ત્યારે જનાબે સૈયદ સલામુલ્લાહ જ્યાં સાહેબ હતા એ તો કોઈ જવાબ ન આપી શક્યા. ત્યારે જનાબે સૈયદાએ જે છે એ કહેવડાયું કે સ્ત્રીને માટે ઉત્તમ વસ્તુ એ છે કે કોઈ પર પુરુષની નજર એના ઉપર ના પડે અને એની નજર કોઈ પર પુરુષ ઉપર ન પડે. આ જે છે સ્ત્રીને માટે જે ઉત્તમ વસ્તુ છે. અને સાથોસાથ બીજો એક સવાલ પણ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઔરતને જે છે અલ્લાહની નજીક ક્યારે હોય છે, જેમ કે અલ્લાહની નજીક સૌથી વધારે ક્યારે ઔરત હોય છે. ત્યારે જનાબે ફાતિમા ઝહરાએ જવાબ આપ્યો અને એનું કીધું કે અલ્લાહની નજીક સૌથી વધારે સ્ત્રી ત્યારે હોય છે કે જ્યારે એ પોતાના ઘરમાં હોય છે. તો ઘરમાં જ્યારે હોય છે ત્યારે એ જે છે એ હોય છે. ને એના માટે જો જોવામાં આવે કે એમણે જે છે પર પુરુષની એની જે વાત છે, તો અંધ સહાબીનો વાક્ય તો આપણે બધા સાંભળીએ છીએ. અંધ સહાબી જે હતો એને રસૂલલ્લાહ લઈને આવે છે ત્યારે જનાબે સૈયદા જે છે અંદર જે વ્યાજે છે અંદરના ભાગમાં અને પોતે જે છે પોતાની ચાદર ઓઢી લેશે. બસ ત્યારે રસૂલલ્લાહ કહે છે કે બેટા એ તો અંધ છે. ત્યારે આપણે ત્યાં બધા ઝાકીરો પાસે ત્યાં એ અંધ છે, હું તો અંધ નથી. પણ ખરેખર જો જોવામાં આવે તેની આ સાથે બીજી એક વસ્તુ પણ સમાયેલી હતી કે એ સમયે જે છે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહના બદનમાંથી એક ખુશ્બુ આવતી હતી. જનાબે સૈયદા એ પણ નહોતા ઈચ્છતા કે ખુશ્બુ જે છે મારા શરીરની બીજા કોઈના નાક સુધી પહોંચે. એમણે જે છે ત્યાં પડદો કરી લીધો હતો. વિચાર કરો કે કેટલો પડદો એમની પાબંદીની સાથે નહોતો. તો આ રીતના જે છે એમના ઇલ્મની વાત. અને એમના ઇલ્મની એક વાત બીજી પણ કરી દઉં કે રિવાયત મળે છે કે એક બહેન બાય આવે છે, આવીને કહે છે કે સહેજાજી મારી મા જે છે એ બહુ જઈદ થઈ ગઈ છે અને એ અવારનવાર તમને બધા મસલા પૂછી લેતી હતી, પણ હવે જે છે એ કાંઈ બહાર નીકળી શકતી નથી, જઈદ છે. એટલે મને કીધું કે તમે જઈને સવાલ પૂછી આવો. ત્યારે એ કહે છે કે પૂછો તમારે જે પૂછવું હોય. બસ જ્યારે એ પૂછે છે ત્યારે એક સવાલ પૂછ્યો એનો જવાબ દીધો, બીજો પૂછ્યો, ત્રીજો પૂછ્યો, એમ 10 સવાલ પૂછે છે અને 10-10ના જવાબ જનાબે સૈયદા આપી દેશે. ત્યારે છેલ્લો સવાલ પૂછતી વખતે મેં કીધું બસ હવે હું આજથી કરી તમને નહીં પૂછું. ત્યારે જનાબે સૈયદા કહે છે શું કામ નહીં, તારે જે સવાલ હોય પૂછ. અને પછી એ કહે છે જનાબે સૈયદા અગર તમને એક લાકડાનો ભારો ઉચકીને પહેલા માળા પહોંચાડવાને કોઈ 1,00,000 રૂપિયા આપે તો તમે ના પાડો એને, કેમ કે 1,00,000 રૂપિયાની કિંમત એટલી મોટી છે કે લાકડાના ભારને કાંઈ ગણતરી ન આવે. એટલે ફોરન આપણે એને વ્યાજ જશું કલાવો લાવો ચડાવી દો કલાકડાનો ભારો. તો આમાં એમ જ છે કે અમારા માટે અમે જે કાંઈ જવાબ દઈએ છીએ અલ્લાહની મસલાના દીનના, તો અલ્લાહ જે છે અમને એની જે છે અજરને બદલો આપે છે, એટલો બધો આપે છે કે તમે કલ્પના નહીં કરી શકો. અને પછી એમણે આગળ જનાબે સૈયદાએ હદીસ બયાન કરી અને એણે કીધું કે અગર એવો અગર કોઈ આલિમ જે મુસ્લિમ આલિમો જે શિયા આલિમો જે છે એમાંથી જો કોઈ આલિમ જે છે અલ્લાહ તાલાના ખાસ જે મસલા બયાન કરવા સોરી જે કાંઈ મસલા બયાન કરવામાં આવ્યા છે એ મસલા જે છે અલ્લાહની ખુશી ખાતર તો જે છે એ મસલા બધાને બતાવતો રહેશે તો આખરતમાં જે છે એની એટલો બધો બદલો હશે કે એની કલ્પના નહીં હોય. સામાન્ય રીતે આપણે આલિમને જોઈએ છીએ તો બધા જે છે એ આપણને એમ લાગે સિમ્પલ માણસો છે,
કે હું તો ઘણી વાર જોઉં છું, ઘણા ગામડાઓમાં જોઉં છું, આલિમનો પગાર કેટલો? કે ભાઈ 7,000, 8,000, 10,000માં તો આપણા શું કે આડો પડી જાય ગમે ગામવાળો. એ તો આવું મોટું ભાવનગર સેન્ટર છે કે જ્યાં બધા મોટા પગાર છે, બાકી તો બધે છે ને એના ઓછા ઓછા પગાર છે. પણ જ્યારે એ દીનની ખિદમત આવે છે ને દીનના મસાઇલ બયાન કરે છે તો એનો બદલો જે છે એ અલ્લાહ છે એટલો બધો આપશે કે એને કોઈ ખબર નહીં પડે છે. અને હજરે અઝીમ કીધો છે એટલો કીધો આપશે. તો એ જે છે એ કીધું છે તમે જો આ રીતના ઇલમી બયાન મસલા બયાન જે કોઈ કરે છે એને બધો દીનની બાતો જે કરે છે એને ખુદા આટલો બધો બદલો આપે છે તો તમે વિચાર કરો કે કેટલો બધો બદલો ઇન્સાનને મળે છે. અને બસ ત્યાર પછી વાતો તો હું ઘણી લઈને આવ્યો છું, ઇન્શાલ્લાહ કાલે પરમથી વાત, કાલે જ વાત, એક દિવસે બાકી. તો અહીંયા જે છે મારે કહેવાનું છે મકસદ એ બીજો કે જનાબે ફાતેમતુલ ઝહરા સલામુલ્લાહની ફઝીલત એટલી બધી છે, એમના એટલા બધા કાર્યો છે કે જેમાંથી આપણે કંઈક ને કંઈક ધડો લઈને આપણે ઊભું થવાનું છે, આપણે કંઈક મેળવીને ઊભું થવાનું છે. તો અહીંયા જે છે એક બીજો પ્રસંગ મળે છે કે એકવાર જે છે એ મક્કાના જે કાફીરો હતા એ લોકોએ બધા ભેગા થઈ, એમાં કોઈ એના ઘર સાથીનો પ્રસંગ હતો અને બધા કોરશી જ હતા. એટલે એ લોકોએ નક્કી કર્યું કે આપણે જે છે રસૂલલ્લાની દીકરીને આમંત્રણ આપીએ, એની પાસે તો કાંઈ છે નહીં, કપડાં નથી, કાંઈક બીજું સારી વસ્તુઓ નથી એની પાસે, તો એ આવશે તો આપણે બધા એક જાતની મજાક કરશું ને આપણે એને પસ્ત દેખાડશું ને આપણે બલંદ થઈ જશું. તો તારે એક દિલમાં એ લઈને એ લોકોએ જે છે એ આવ્યા અને આવીને રસૂલલ્લાને કીધું ભાઈ તમે જે છે તમારી ઉપર અમારો જે છે એ કુરેશી હોવાના હિસાબે એક હક છે કે તમે અમને સગાનો હક છે કે તમે અમારે ત્યાં પ્રસંગમાં મોકલો તમારી દીકરીને. ત્યારે જનાબે સૈયદ સલામુલ્લાને મોકલવાનું નક્કી થાય છે. રસુલ્લાને કહે છે, રસુલ્લા હા પડે છે, પછી કહે છે કે ભાઈ આ તો જે છે હઝરત સલામને તમે પૂછો, કેમ કે એ તો મારી દીકરી હતી ત્યાં હું તો બરો છે મારા ઘરે, હવે તો એના શોહરને ત્યાં છે, એમને વાત કરે છે, એમને એકલી મંજૂરી લેશે. પણ જ્યારે જવાનો વખત આવ્યો ત્યારે જે છે એ મૂંઝવણ મોટી આવી. શાદીનો પ્રસંગ છે, જાય તો કઈ રીતના જાય, કેવી રીતના જાય? પણ અલ્લાહની મસલિયત હતી કે અલ્લાહે જે છે ખાસ એમને માટે એક એવો જોડો જન્નતનું મોકલ્યો કપડાનું કે જેની કોઈ સીમા નહીં. જ્યારે એ પહેરીને ન્યાય ગયા ત્યારે એ બધી સ્ત્રીઓ જે છે એ એકદમ જોઈને વિચારમાં પડી ગઈ કે આ કોણ એમ. પહેલાં તો બધાને આંખ્યું એમ જાય, પછી આસ્તે આસ્તે જ્યારે સેટ ઠીક આંખ્યું ત્યારે થયું કે આ તો આ ફાતેમા બિનતે અસદ, ફાતેમા બિનતે રસૂલ છે, મોહમ્મદ છે. બસ જ્યારે એમણે જોયું ત્યારે કે પછી તો ઘરમાં આવ્યો એટલે આ સ્વાગત તો કરે જ, ઇસ્તકબાલ કર્યો કાર્યો એમણે. એ સમયે જે દુલ્હન હતી એણે જ્યારે જોયું તો એ તો એટલી બધી અંજાઈ ગઈ કે અંજાઈ ગઈને બેહોશ થઈ ગઈને બેહોશની હરોળ દુનિયાથી ચાલી ગઈ. બસ જ્યારે આ શાદી હતી એની જગ્યાએ જે છે એ મરસિયાખાની થઈ ગઈ, શરૂ રોવાનું શરૂ થઈ ગયું. ત્યારે જનાબે ફાતેમતુ ઝહરા જે છે એ ન્યા વજુ કરે છે અને બે રકાત નમાજ પડી અને જે છે એ અલ્લાહની બારગામાં દુઆ કરે છે અને એ દુલ્હનને જીવતી કરે છે. બસ જ્યારે દુલ્હન જીવતી થઈ જાય છે તેની સાથોસાથ એ પોતે પણ જે છે દુલ્હન સીધો કલમો જ પડે છે, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહનો. બસ જ્યારે કલમો પડે છે તો એની સાથોસાથ જે સ્ત્રીઓ ત્યાં મોજૂદ હતી એ બધી સ્ત્રીઓ પણ જે છે એની સાથોસાથ જે છે એ સૂર પુરાવે છે અને બધી જ જે છે હારે હાર એક પ્રકાર ઈમાન લઈને આવે છે. પછી જ્યારે સ્ત્રીઓ આવી તો આવવા પછી પુરુષો ખેંચાણા અને સરવાળે જ્યાં જે છે એ પ્રસંગને અંતે જે છે 700 જણા જે છે એ ત્યાં ઈમાન લઈ આવ્યા. તો આ એક જણાવે ફાતેમતુ ઝહરા સલામુલ્લાહની કે જ્યારે એ ગયા તો એ અલ્લાહની મસલિયત હતી કે જાય અને એમણે જે છે આનો ફાયદો મળ્યો કે કરે 700 જણા એમના ઈમાન લઈ આવ્યા. અને ત્યાર પછી જે છે એ વખતે જે છે એ સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી કે જેના ઘરે લગ્ન હતા એ પોતાની એક કનીજ આપે છે કે જાની નાની એવી છોકરી હતી કનીજ તરીકે, એ છોકરીને જ્યારે આપે છે ત્યારે જે છે જનાબે સૈયદ એમને પોતાની સાથે લઈને આવે છે ઘરે. તો ઘરે તો જે છે એ બીજા બચ્ચાઓ હતા ઇમામે હસન ઇમામે હુસેન જનાબે જૈનવ વગેરે, તો એની સાથે એ રમ્યા કરતી હતી ને એની આસ્તે આસ્તે મોટી થતી હતી. સમય જતાં જે છે જનાબે સૈયદનો ઇંતકાલ થઈ ગયો અને એ જે છે એ સ્ત્રી જે છે ન્યા જે છે એ કનીજ એમની સાથે થઈ આ કુટુંબમાં. સમય જતો પસાર થતો ગયો અને આસ્તે આસ્તે જે છે જ્યારે મૌલાએ કાયનાતની હુકુમત આવી કુફાની ઉપર જાહેર ખિલાફત, ત્યારે એ અરસામાં જે છે એ ત્યાં પહોંચે છે ત્યારે આવા કનીજ પણ હતી. પણ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જે છે એ સમય આવ્યો કે જ્યારે સ્ત્રીને જેના કે કનીજને જે છે એ શાદી કરવાનો,
તેને એક જ્ઞાનો જે સારો માણસ હતો એની સાથે એમની સાદી કરાવી દેવામાં આવે છે, અને એ સાદી કરાવી દે છે, અને ત્યાર પછી જે છે જ્યારે હઝરત ઇસ્લામની શહાદત થઈ જાય છે પછી જે છે ઇમામે હસન ઇસ્લામ એટલે હરમને બધાને લઈને જ્યારે મદીના પરત આવે છે ત્યારથી એ બાય જે છે તેની હમેશ જે છે આ લોકોને યાદ કર્યા કરતી હતી, અને અગર કોઈ મદીનાથી આવે તો ફોરન પૂછતી કે આનો શું હાલ છે, આનો શું હાલ છે, આનો શું હાલ છે, એ બધા હાલ અહેવાલ પૂછ્યા કરતી હતી. અને એક સમય તો એ આવ્યો કે જ્યારે એને ખબર પડી કે ઇમામે હસન ઇસ્લામની પણ શહાદત થઈ ગઈ છે, બસ ત્યાર પછી તો એકદમ ગમગીન થઈ ગઈ હતી, અને સાથોસાથ જે છે એ દુઆઓ કરતી હતી કે એ પરવતિકાર હવે પંચતનની એક પાંચમી વ્યક્તિ બાકી છે એને તું સલામત રાખજે, બસ ત્યારે સલામતી માટે દુઆઓ કરતી હતી અને બધું કરતી હતી. એ રીતના જે છે એના દિવસો પસાર થતા હતા. બસ આ તરફ જે છે સમય એ આવ્યો કે ઇમામે હુસેન ઇસ્લામે મદીના છોડવું પડ્યું, મદીના છોડી અને પછી જ્યારે મક્કાની અંદર આવે છે તો ત્યાં પણ એમને અમન અને શાંતિ નથી મળતી, ત્યાંથી પણ જે છે એ પોતે હજને છોડી અને કરબલાની તરફની કુફાની તરફ આમ તો નીકળે છે. પછી જે છે રસ્તામાં હુર મળે છે ને એ એમને કરબલાની તરફ લઈ જાય છે. બસ જ્યારે કરબલામાં પહોંચ્યા અને કરબલાની અંદર જે કાંઈ પ્રસંગ બન્યો એ આપણે બધા જ જાણીએ છીએ. પછી જ્યારે અહલે હરમનો કાફલો જે છે એ ત્યાંથી જે છે એ કેદ થઈને ત્યારે કુફાના બજારમાં પહોંચ્યો, ત્યારે કુફાની અંદર જ્યારે પહોંચે છે ત્યારે આ તરફ જે છે ઓલી ખનીજ જે છે હતી એમની એને જે છે એની જે એક બા હતી કામ કરવાવાળી એ આવીને કહે છે કે સહેજ એને તો માલિકણ હતી એટલે સહેજાદી જ કહે ને કહે છે કે ભાઈ એક બાર એવો કાફલો આવ્યો છે કે જેની અંદર જે છે અમુક બાગીઓ પકડાઈને આવ્યા છે અને અમુકને કેદ કરવામાં આવ્યા છે અને અમુક બાગીઓને સર કાપી નાખવામાં આવ્યા છે ને એ લોકોને જો બધું આખો તમાશો જોવા માટે આલો, ત્યારે એ કહે છે કે ભાઈ મને મારા શોહરે ઘરની બહાર નીકળવાની ના પડે છે, હું નહીં આવું, એ નથી જતી. પછી કહે છે કે એમ કરો આપણે કોઠા ઉપર તો હાલો ઘરના બહારને ઉપર અગાસી ઉપર આવે છે ત્યાં જઈને બેઠા છે. ત્યારે નીકળ્યો કાફલો ત્યારે એને જોયું તો પહેલો જ જે છે એ ચોથા ઇમામુલ ઇસ્લામ આગળ હતા. ત્યારે એમને જોયા ત્યારે વિચારવા પડી ગયું કે આ વ્યક્તિને મેં ક્યાંક જોઈ છે, પછી આગળ નથી વિચાર કહી હતા. પછી જે છે એ જ્યારે કાફલો ઓર આગળ આવ્યો ત્યારે જોયું તો ઇમામે હુસેન ઇસ્લામનું સર હતું, પણ એ સરને એવું હતું કે એના ઉપર જે છે ધૂળ લાગી ગઈ હતી અને બીજી તરફ લોહીના ડાઘાઓ હતા, એટલે એ નક્કી ન કરી શકે કે આ કોનું સર છે, અને વિચાર્યા જ કરતી હતી કે આ જોયેલી વ્યક્તિ છે, આ જોયેલી વ્યક્તિ છે, પણ નક્કી નહોતી કરી શકતી. પણ જ્યારે આગળ જતા ત્યારે સ્ત્રીઓના જે ઊંટ હતા એ આવ્યા, જ્યારે ઊંટ ઉપર બેઠેલી સ્ત્રીઓમાં જોયું તો જનાબે ઝૈનબ જે છે એમની સાથે જનાબે સકીના બેઠા હતા. બસ એ બંને બેઠા હતા તો એ વખતે જે છે એ જ્યારે બાયના કોઠા પાસે પહોંચે છે કનીજના, ત્યારે એ કનીજ જોઈને કહે છે કે આ કોઈક ઓળખીતું હશે કે કેમ, પણ જ્યારે જનાબે સકીનાએ કીધું કે પાણી મારે પીવું છે, પ્યાસ લાગી છે, ત્યારે એ બાય પોતાના ઘરમાંથી પાણી લઈને આવે છે અને પાણીનો પ્યાલો આપે છે. બસ જ્યારે જનાબે સકીના પાણી પીવા જાય છે ત્યારે એને કહે છે કે બેન આ ભલે દીકરી પાણી પીવે પણ એ પાણી પીવે પછી મારા માટે બે દુઆ કરાવી દેજો. બસ જ્યારે દુઆ કરાવવાની વાત થઈ ત્યારે જનાબે ઝૈનબ કહે છે જનાબે સકીને કે રોકાઈ જાઓ બેટા, પહેલાં એની દુઆ કરી દો પછી પાણી પીજો. બસ ત્યારે એ દુઆ કરવામાં કહે પહેલી દુઆ તો એ કહે છે કે તમે દુઆ એ કરો કે આ જે છે તમને લોકોને જેમ કેદી કર્યા છે ને તમારે આ રીતના ફરવું પડ્યું છે એવું મારા બચ્ચાઓને મારે ત્યાં ના બને, બસ આ દુઆ પણ જો કેવી કરાવે છે કે જે સ્થિતિમાંથી આપણે સાર થઈ રહ્યા છે, બસ એ દુઆની ના પાડે છે, દુઆ કરવાનું કહે છે. પછી કહે છે બીજી દુઆ શું છે, તો કે બીજી દુઆ એ કરો કે મને મદીના જવાનું નસીબ થાય. ત્યારે જનાબે જનાબ કહે છે ક્યુ મદીના, તો કે મદીના એ રસૂલમાં જવું છે મારે. ત્યારે કહે છે ન્યા કોને ત્યાં જવું છે તને, ત્યારે કે મારે તો ન્યા જે છે એ મારી સહેજાદી જનાબે ઝૈનબ રહેશે, મારા સહેજાદા જનાબ ઇમામ હુસેન ઇસ્લામ રહેશે, એમને ત્યાં રહેવા જવું, મારે એમને મળવા જવું છે. ત્યારે કહે છે કે તું ઝૈનબને જનાબે ઝૈનબને જોઈશ તો ઓળખીશ, તો કે હા કેમ ન ઓળખું આટલા વર્ષોથી મેં એની પાસે પસાર કર્યા છે. ત્યારે પછી કહે છે જનાબે ઝૈનબ કે હું મેં અભિબા તે શું મને ઓળખી, અરે હું ઝૈનબ છું. પણ ત્યારે એ જોવે છે ત્યારે કહે છે સહેજાદી આ શું થયું, તમને કઈ રીતના કેદ કરવામાં આવ્યા, તમને શા માટે કેદ કરવામાં આવ્યા, મારા સહેજાદા હુસેન ક્યાં છે. ત્યારે કહે છે ઓલું સર છે ભીવું, એ સર જે છે હુસેન નો હતો, અરે અમારી આખી કમાઈ કરબલામાં લૂંટાઈ ગઈ, અરે અમારા બધા જ પુરુષોને શહીદ કરી દેવામાં આવ્યા, અરે એ બાકી રહ્યા છે ચોથા ઇમામની તરફ નિશારો કરીને કહે છે બાકી અમારી ચાર
આગળ લૂંટી લેવામાં આવી, અમને આ રીતના તૈયાર બધા પહેરવામાં આવી રહ્યા છે. દરેક મુસીબત અને પરેશાની દૂર કર. આઈમે માસુમ ઇસ્લામના રોજા મરકોને તારી હિફાજતમાં રાખ. વેરાન થઈ ગયેલા રોજા મરકોને તારી હિફાજતમાં રાખ. જેઓ જાહેરી છુપી બીમારીમાં મુક્તેલા છે તેઓની બીમારી દૂર કરી શફાએ કામિલ અતા ફરમાવ. બેરોજગાર ને રોજી આપ. બારોજગાર ને રોજીમાં બરકત આપ. કુલ્લો મોમિનો નાથ કે જો આ ફાની દુનિયાથી કુછ કરી ગયા છે તેઓના ગુનાઓને માફ કરી જન્નતમાં આલી દરજ્જા અતા ફરમાવ. અમારા જમાનાના ઇમામના ઝહૂરમાં જલ્દી કર. એમના નાસિરોમાં ને ગુલામોમાં અમારો શુમાર કર.